નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું નતાશા. સમાચારોમાં વિગતવાર શરૂઆત કરીશું. વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ દેશમાં 21 દિવસનું લોકડાઉન તેને વધારીને 19 દિવસ લંબાવ્યું, ત્યારે કેન્દ્ર સરકારે લોકડાઉનના આ બીજા તબક્કા માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી દીધી છે, જેમાં કઈ સેવાઓ ચાલુ રાખી શકાશે અને કઈ સેવાઓ સંપૂર્ણ બંધ રહેશે તેની માહિતી અપાઈ છે. આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે જાહેર જગ્યા ઉપર કામ કરતા હોય તે જગ્યા પર માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઈ જાહેર જગ્યાએ થૂંકતું ઝડપાશે તો તેમના માટે સજા અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કે જે સેવાઓ કાર્યરત રહેશે તેને શરતો સાથે કાર્યરત રાખવાની મંજૂરી અપાઈ છે. દેશભરમાં લોકડાઉન 2 માટેની નવી ગાઈડલાઇન કેન્દ્ર સરકારે જાહેર કરી. આ ગાઈડલાઇન પર નજર કરીએ તો આ સેવાઓ શરતો સાથે રહેશે કાર્યરત. શાકભાજી, ડેરી પાર્લર, પોલ્ટ્રી, મીટ શોપ્સ, કરિયાણાની દુકાનો, ઈ કોમર્સ કંપનીઓ, બેંકો, એટીએમ, પોસ્ટ ઓફિસ, કુરિયર, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી અને પીએનજી, હોસ્પિટલ્સ, ડિસ્પેન્સરી ક્લિનિક, લેબોરેટરી, દવાની દુકાનો, ગૌશાળાઓ, ખેતીના સાધનો વેચતી દુકાનો, ટ્રક રિપેરિંગ માટે હાઈવે પરની દુકાનો, કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, મોટર મિકેનિક, કાર્પેન્ટર, 50% સ્ટાફ સાથે આઈટી કંપનીઓ પણ. આ સેવાઓ 3 મે સુધી રહેશે સંપૂર્ણ બંધ. ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ એર ટ્રાવેલ, પેસેન્જર ટ્રેન, બસ, મેટ્રો, રિક્ષા, ટેક્સી, સાયકલ રિક્ષા, જિલ્લા રાજ્યો વચ્ચેનું વ્યક્તિગત સ્થળાંતર, શાળાઓ, કોલેજો, કોચિંગ ક્લાસ, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, પરવાનગી સિવાયની ઔદ્યોગિક વ્યાપારી પ્રવૃત્તિઓ, હોસ્પિટાલિટી સેવાઓ, સિનેમા હોલ, મોલ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પૂલ્સ, ઓડિટોરિયમ, સીટ ઇન રેસ્ટોરન્ટ, સામાજિક, ધાર્મિક, રાજકીય, સ્પોર્ટ્સ, શૈક્ષણિક કાર્યક્રમ, મેળાવડાઓ. અંતિમ વિધિ માટે વધુમાં વધુ માત્ર 20 જ લોકોને મંજૂરી. તમામ ધર્મોના ધાર્મિક સ્થળો, દારૂ, ગુટખા અને તમાકુ જેવા ઉત્પાદનનું વેચાણ કરતી દુકાનો. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇન્સ મુજબ જે સેવાઓને છૂટછાટ મળી છે તેમણે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો છૂટછાટની શરતોનો ભંગ થશે તો મળેલી છૂટછાટો રદ થશે, તેમજ કાયદેસરની કાર્યવાહી પણ કરાશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ.